पार्थ सोलंकी, टिंटू गाम दो व्यक्ति अने सीवाय एसएस प्रमुख जे आम आदमी पार्टी एक छात्र युवा संघर्ष समिति तरीके ओळखाय छे, हूँ तेनो मोड़ासा प्रमुख छू। तो आज जे कालना टाइमे जे यादी जे बहार पड़ी छे एमां जे 12 उम्मीदवारनुं जे नाम आव्युं छे ए गलत रीते आव्युं लागे छे अमने, અને જે અમે એનો વિરોધ કરીએ છીએ। જે સ્થાનિક ઉમેદવારને જે ટિકિટ મળવી જોઈતી હતી એ મળી નથી, તો એનો વિરોધ અમે આ બધા જોઈ રહ્યા છો, તમે બધા વિરોધ દેખાયા છે। અમારે એક જ ઉમેદવાર જોઈએ, સ્થાનિક ઉમેદવાર જોઈએ છે અમારે, બસ બહારનો કોઈ માણસ જોઈએ નહીં। ખેમાભાઈ અંબાભાઈ મોરી, ગામ ટિંટોના રહેવાસી છું। પિછલે 2021માં મોડાસા ટિંટોની 2 નંબર સીટ પર રાહુલભાઈ સોલંકીને અમે આમ આદમી પાર્ટી તરીકે બહુમતથી, જંગીથી, નવા ચહેરા તરીકે જીતાયા હતા। એમણે આખા ગુજરાતમાં આમ પાર્ટીનો ડંકો પહેલો ટિંટોયથી જ શરૂઆત કરી હતી। અત્યારે ધારાસભ્યની સીટમાં રાહુલભાઈને નવો ચહેરો અમે ઉપસ્થિત કરવા માગીએ છીએ, અને બહુમતી જંગીથી અમને જીતાવવાની અમારી અપેક્ષા છે અને જીતાવીને રહીશું એવી અમારી શુભેચ્છાઓ છે। એટલે બીજું પણ કોઈ પણ જે ચહેરો ઊભો કર્યો છે રાજેન્દ્ર પરમારને, એ સ્થાનીય અત્યારે વતની નથી, બીજા તાલુકાનો વતની છે, અમારે સ્થાનીય વતની જોઈએ। અને અત્યારે નવો ચહેરો અમારે જેમની કામગીરી પિછલે 2021થી ચાલુ છે અને અત્યારે સતત અમને પ્રોગ્રેસ રિપોર્ટ સારામાં સારો છે, દિલ્હી સુધી અને મીડિયા સુધી આજ સુધી અમનો પ્રોગ્રેસ રિપોર્ટ નંબર 1 પર ચાલી રહ્યો છે। એ માટે અમે પણ બહુ અમારા ગામના બધા સાથી સંબંધો ભાઈઓ અને બહેનો એ બધાની અપેક્ષા છે કે અમનો ચહેરો બહુમતથી આગળ ધારાસભ્યમાં જાય, નહીં જાઓ ટિકિટ નહીં મળે તો અમે આગળ એમની ચીમકી આપવા પણ તૈયાર છીએ। હું ચિરાગ અમીન, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ। 2 દિવસ પહેલાં ટિકિટનું મોડાસામાં જાહેર થયું, એમાં નામ એવા વ્યક્તિનું આવ્યું કે જે અમને લોકોને ખ્યાલ જ નથી। હું લગભગ 2 વર્ષથી કામ કરી રહ્યો છું આમ આદમી પાર્ટીમાં, અને રાહુલભાઈ તથા બીજા બધા કાર્યકર્તાઓ અમે ઘણી મહેનત કરી છે, આજ દિન સુધી રાત દિવસ એક કર્યા છે અને સંગઠન ઊભું કર્યું છે, અને આ સંગઠનને અમે બહુ વિસ્તારમાં લાંબુ કરેલું છે, અને રાતોરાત કઈ રીતે ટિકિટ કોને ફાળવવામાં આવે છે એ અમને ખ્યાલ નથી। તો મારી એટલી જ વિનંતી છે કે રાહુલભાઈએ જે સંગઠન ઊભું કરેલું છે એને હજુ આગળ વધારવા અથવા તો એને વિસ્તૃત કરવા માટે રાહુલભાઈની ટિકિટ જ્યાં સુધી ફાઇનલ થાય ત્યાં સુધી અમે એનો અમને સપોર્ટ કરીએ છીએ, અને માંગ કરીએ છીએ આમ આદમી પાર્ટી તરફ કે રાહુલભાઈને ટિકિટ આપો।